કોરોનાના કહેરના લીધે પ્રધાનમંત્રી દ્વારા 21 દિવસનું લોકડાઉન કરતા સમગ્ર ભારતમાં લોકડાઉનની અસર જોવા મળી છે. તંત્રની પણ વારંવાર રજૂઆત છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો અને ખાસ કામ સિવાય ઘર બહાર ના નીકળો. કોરોનાના કહેરના લીધે પ્રધાનમંત્રી દ્વારા 21 દિવસનું લોકડાઉન કરતા સમગ્ર ભારતમાં લોકડાઉનની અસર જોવા મળેલ છે. તંત્રની પણ વારંવાર રજૂઆત છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો અને ખાસ કામ સિવાય ઘર બહાર આવવાનું ટાળો. ત્યારે તંત્ર પણ આ કોરોનાના કહેરના લીધે એલર્ટ થયેલ છે અને ઠેર ઠેર આ રોગ પ્રતિકારક શક્તિનો દવાનો છંટકાવ કરતા હોય છે. ત્યારે બનાસકાંઠાને અમીગઢ તાલુકો આદિવાસી વિસ્તાર ગણવામાં આવતો હોય છે, પરંતુ તંત્ર અને પોલીસની સૂઝબૂઝ અને સમજાવટના કારણે અમીગઢ તાલુકાના દરેક ગામડામાં લોકડાઉનનું કડક પણ પાલન થઈ રહ્યું છે અને ઠેર ઠેર ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામ સેનિટાઈઝ કરવામાં આવતું હોય છે. ત્યારે આજ સવારથી અમીરગઢના બોરુંદ્રા પંચાયતના સરપંચ તેમજ તલાટી અને જાહેરાત રસ્તા શેરીમાં સેનિટાઈઝ કરવામાં આવેલ હતું, તેમજ તંત્ર દ્વારા લોકોને ઘર બહાર ના આવવા પણ અપીલ કરી હતી. અશોક રાણાવાસ્ય, ZSTV, અમીરગઢ. આજરોજ અમીરગઢ તાલુકાનું બાલુંદ્રા ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું. તેમાં ઉપસ્થિત તલાટીકો મંત્રીશ્રી, સરપંચશ્રી, ગામના દરેક સભ્યો અને ગામના આગેવાનશ્રીઓ હાજર રહી અને ગામની દરેક શેરીઓની અંદર સેનિટાઈઝ કરવામાં આવ્યું તે બદલ ભારત સરકારનો ખૂબ આભાર માનીએ છીએ દવા મોકલી બદલ.